हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, हैव अ नाइस डे एंड टेक केयर ऑफ यू स्टूडेंट्स। वेलकम टू अगेन गोपाल स्टडी सर्कल। स्टूडेंट्स, आ वीडियो में आपने एग्जाम्पल नंबर 37 जो स्टडी करवाना छे। शू छे एग्जाम्पल नंबर 37, चलो ते आपने जोई रहिए। ए ऑफ 21 अने बी ऑफ -2 -1 ने जोड़ता रेखाखंडनो 1:1 गुणोत्तर में विभाजन करता बिंदुना याम शोधवाना छे। केटला? तो 1:1 गुणोत्तर में विभाजन करता बिंदुना याम। ओके डन। तो आपने यहाँ पर आपी दीधो छे ए ऑफ x1 y1 इक्वल्स टू ए ऑफ 21, बी ऑफ x2 y2 इक्वल्स टू बी ऑफ -2 -1 गुण। जे गुणोत्तर विभाजन छे ने, ओके, तो m1 m2 आपी दीधा छे 1:1। तो जे विभाजन बिंदु एटले के पी ऑफ xy आपने नहीं खबर एटले प्रश्न चिन्ह करी देशु। स्टूडेंट्स, पहला तो एक संख्या रेखा ड्रॉ करवी दी, पछी अहीं आगळ ए अने बी बिंदु मूकी देवा। ए नु आपणे લખીશું x1 y1, અહીંયા યામ આપી દીધા છે, એના યામ 2 અને 1। બી આગળ લખીશું x2 y2, અને બીના યામ આપી દીધા છે આપણને -2 -1। ગુણોત્તર આપણને આપી દીધો છે m1 m2 ઇક્વલ્સ 1:1 આપી દીધું છે। તો આપણને જે પી ઓફ xy છે, જે વિભાજન બિંદુ છે પી ઓફ xy, તે શોધવાનું છે। સ્ટુડન્ટ્સ, હવે અહીંયા આપણે કેવી રીતે સૂત્ર તૈયાર કરીશું તે આપણે જોઈએ। પહેલાં તો તમને આટલી સંખ્યા રેખા બનાવતા આવડવી જોઈએ। જો આટલું તમને આવડી જશે ને તો સૂત્ર પણ ઇઝી થઈ જશે। કેવી રીતે બનાવવાનું છે સૂત્ર તે હવે આપણે જોઈએ। તો વિભાજન બિંદુના યામ પી ઓફ એક્સ વાય ઇક્વલ્સ ટુ, આ પ્રમાણે આપણે હવે સૂત્ર બનાવીશું। ઓકે, તો m1 ને કોની સાથે ગુણીશું? x2 સાથે। તો લખીશું અહીંયા કર m1 x2। ઓકે ડન। પછી પ્લસ હવે m2 ને કોની સાથે ગુણીશું? આ તરફ ગુણીશું x1 સાથે। તો m2 x1 છેદમાં આ ગુણોત્તરનો સરવાળો લખીશું m1 + m2 કોમા, હવે જ m1 ને કોની સાથે ગુણીશું? આપણે y2 સાથે। તો અહીંયા લખીશું m1 y2 પ્લસ એ જ m2 ને હવે આપણે y1 સાથે ગુણીશું m2 y1 ના છેદમાં બંને ગુણોત્તરનો સરવાળો m1 + m2। ઓકે સ્ટુડન્ટ, ડન। ચલો હવે આપણે શું છે કિંમત મૂકીશું જે આપણને આપી દીધી છે। ધેર ફોર પી ઓફ એક્સ વાય એવા ઇક્વલ્સ ટુ। ઓકે ચલો, હવે અહીંયા ઋણ સંખ્યા છે। ઓકે, તો આપણે છે ને મોટા કૌંસમાં દર્શાવીશું। m1 આપણને કેટલા આપી દીધા છે? 1। તો m1 ની જગ્યાએ લખીશું 1 ઇન્ટુ x2 કેટલા છે આપણી પાસે? તો x2 છે -2, તો એ લખી દીધા -2 વત્તા m2 કેટલા છે? તો m2 આપી દીધા છે 1 ઇન્ટુ x1 કેટલા છે? તો x1 છે આપણી પાસે 2। ઓકે, અને છેદમાં m1 + m2 શું છે? m1 + m2 m1 1 અને m2 પણ 1 છે, એટલે 1 વત્તા 1। પછી કોમા કરીશું, ડન। હવે બીજી બાજુ જોઈશું, મતલબ બીજી તરફ m1 y2 + m2 y1 ના છેદમાં m1 + m2 માં m1 ની કિંમત કેટલી છે? 1, તો કૌંસમાં લખી દીધા 1। y2 ની કિંમત કેટલી છે? -1 વત્તા m2 કેટલા છે આપણી પાસે? 1 છે ઇન્ટુ y1 કેટલા આપી દીધા છે? 1 આપી દીધા છે। ઓકે ડન, અને છેદમાં m1 + m2 1 વત્તા 1। ઓકે ચલો, કૌંસ કમ્પ્લીટ કરી દઈએ। ધેરફોર પી ઓફ એક્સ વાય એવા ને એવા લેશે, એમાં કઈ ચેન્જીસ થશે નહીં, ઇક્વલ્સ ટુ। હવે આપણે શું કરીશું? તો મોટા કૌંસમાં જ હમણાં વેલ્યુ રાખીશું, 1 2 2, પરંતુ કેવા 2? માઇનસ, ધન 1 2 2, પણ કેવા? 2 પ્લસ 2 છેદમાં 1 વત્તા 1 2 થયા, કોમા 1 1 1, પરંતુ કેવા? -1 વત્તા અહીંયા 1 × 1, મતલબ 1 × 1 1 1 1 ના છેદમાં 1 વત્તા 1 કેટલા થયા? 2 થયા। ઓકે ચલો, મોટો કૌંસ કમ્પ્લીટ કરી દઈશું, ડન। હવે આપણે શું છે, મોટા કૌંસને હટાવી દઈશું અને અંદર જે નાના કૌંસ છે એને આપણે શોર્ટ આઉટ કરીશું વહેલું। તો પી ઓફ એક્સ વાય ઇક્વલ્સ ટુ -2 વત્તા 2 છેદમાં 2 1 એવા, કોમા -1 વત્તા 1 ના છેદમાં 2, પણ એવા ને એવા લેશે, એમાં કઈ ચેન્જીસ નહીં કરે। હવે આગળનું સ્ટેપ શું છે, ચાલો તે હવે આપણે જોઈ લઈએ। પી ઓફ એક્સ વાય કમ્પ્લીટ કરીશું અહીંયા આગળ। ધેર ફોર પી ઓફ એક્સ વાય ઇક્વલ્સ ટુ, હવે શું છે અહીંયા આગળ જોઈ શકો સ્ટુડન્ટ, -2 + 2 એક સંખ્યા ધન છે, એક સંખ્યા ઋણ છે, તો -+ કેન્સલ થઈ જાય એટલે કઈ નહીં, તો શું ગણાય? 0, એટલે 0 ના છેદમાં 2
कॉमा અહીંયા જોઈ શકો છો અહીંયા પણ એવું છે માઇનસ વન પ્લસ વન છે એટલે ધન સંખ્યા અને ઋણ સંખ્યા છે એટલે કેન્સલ થઈ ગયું કઈ નહીં જગ્યાએ તો ઝીરો ગણાય તો ઝીરો ના છેદમાં બે હવે તમે ઝીરો ને કોઈ પણ સંખ્યા વડે ભાગો હંમેશા જવાબ શું આવવાનો છે ઝીરો જ આવવાનો છે એટલે પી ઓફ એક્સ વાય આપણને શું મળ્યા ઝીરો ભાગ્યા બે તો પણ ઝીરો અને આ તરફ પણ કોમા કરીને જે બાજુ છે ઝીરો ભાગ્યા બે તે પણ શું આવશે ઝીરો એટલે આપણને અહીંયા જે પ્રશ્ન કયો હતો કે વિભાજન બિંદુના યામ શોધવાના છે માટે લખીશું આમ માંગેલ વિભાજન બિંદુના યામ પી ઓફ ઝીરો ઝીરો છે ઓકે સ્ટુડન્ટ્સ તો આની સાથે આ એક્ઝામ્પલ આપણો કમ્પ્લીટ થઈ ગયો તો સ્ટુડન્ટ્સ આ એક્ઝામ્પલ બે થી ત્રણ વાર કાઉન્ટ કરી રહ્યું અને પાક્કો કરી રહ્યું અને વિશ યુ ઓલ બેસ્ટ ફોર ધીસ એક્ઝામ્પલ ગુડ લક જય હિન્દ જય ભારત